नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ બાલક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 જેમાં કમ્પ્યુટર એસાઇનમેન્ટનો અભ્યાસ કરવાના છીએ. તો તમારે ધોરણ 7માં દ્વિતીય સત્રમાં કમ્પ્યુટરની પ્રશ્નપત્ર 40 ગુણનું હશે, જેમાં 20 માર્ક્સ કૌંસમાં આપેલા શબ્દોની મદદથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેના 20 માર્ક્સ, પ્રશ્ન 2 નામ આપો 10 માર્ક્સ, અને પ્રશ્ન 3 નીચેના પ્રતીકોના નામ અને ઉપયોગ લખો. 5 પ્રતીક લખવાના છે, જેના 10 ગુણ. ટોટલ 40 ગુણનું તમારું પ્રશ્નપત્ર હશે, જેમાં તમારે અભ્યાસક્રમની અંદર પાઠ 2 અને 3 નો અભ્યાસ કરવાનો, એમાંથી તમારું પ્રશ્નપત્ર પૂછાશે. તો આપણે ખાલી જગ્યા જોઈએ. પ્રશ્ન 1, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આગળ પહેલાં પાઠ 2ની પરી ખાલી જગ્યા આપી છે, પછી પાઠ 3ની છે. તો પહેલી ખાલી જગ્યા, ખાલી જગ્યા વચ્ચેનું લખાણ ટેક્સ્ટ બ્રાઉઝર દ્વારા દર્શાવાતું નથી. તો દરેક વિદ્યાર્થી મિત્રો, જવાબો તો આપેલા જ છે, પરંતુ આપણે એસાઇનમેન્ટમાં વિડીયો દરમિયાન સાચા જવાબની નીચે પેન્સિલ વડે લીટી કરતા જઈશું, જેથી કરીને ઉતાવળમાં જવાબ જોવામાં ભૂલ કરી અને ખોટા જવાબો આપણે ખાલી જગ્યાની અંદર લખીએ નહીં, બરાબર? તો પહેલી ખાલી જગ્યા, ખાલી જગ્યા વચ્ચેનું લખાણ ટેક્સ, લખાણ એટલે ટેક્સ્ટ બ્રાઉઝર દ્વારા દર્શાવાતું નથી. તો હેડ અને સ્લેશ હેડ, બરાબર? તો સાચો જવાબ છે પહેલો. ખાલી જગ્યા નંબર 2, હેડનની સૌથી મોટી ટેક્સ્ટ સાઇઝ માટે ખાલી જગ્યા છે. તો H1થી આપણે સૌથી મોટી ટેક્સ એટલે કે સૌથી મોટા લખાણો H1 દ્વારા થઈ શકે છે, બરાબર? H1થી H6 સુધી છે, H6 એ સૌથી નાની ટેક્સ સાઇઝ છે, બરાબર? અહીંયા આપણને સૌથી મોટી પૂછી છે, માટે H1 આવશે. ખાલી જગ્યા નંબર 3, લખાણને ઇટાલિક શૈલીમાં દર્શાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો ઇટાલિક શૈલીમાં આપણે આગળ પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ઇટાલિક એટલે આગળ ઠળકતા અક્ષરો, બરાબર ને? તો એના માટે આઈ, બરાબર? તો અહીંયા આપણે HTML ડોક્યુમેન્ટમાં, HTML પરિચયમાં આઈ અને સ્લેશ આઈ, બરાબર, એની મદદથી આપણે ઇટાલિક શૈલીમાં લખાણો લખી શકીએ. લખાણો લખવા માટે આઈ અને સ્લેશ આઈનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યા નંબર 4, HTML ટેગ હંમેશા ખાલી જગ્યામાં લખાય છે. તો એન્ગ્યુલર બ્રેકેટ્સ, કોણીય કૌંસ, આવા કોણીય એટલે આવા ખૂણાવાળા કૌંસની અંદર જ હંમેશા HTML ટેગ લખાય છે. તો પહેલું ઓપ્શન સાચો જવાબ છે. ખાલી જગ્યા નંબર 5, ખાલી જગ્યા ટેગ HTML શીર્ષકનો અંત દર્શાવે છે. તો એન્ડ, કયો ટેગ? એન્ડ ટેગ જે છે એ HTML શીર્ષકનો અંત દર્શાવે છે. તો બીજો ઓપ્શન સાચો જવાબ છે. પ્રશ્ન 6, ખાલી જગ્યા 6, બ્રાઉઝરમાં ખાલી જગ્યા ડોક્યુમેન્ટનો પાથ દર્શાવે છે. તો બ્રાઉઝરમાં એડ્રેસ બાર જે છે એ ડોક્યુમેન્ટનો પાથ દર્શાવે છે. ખાલી જગ્યા નંબર 7, HTML ડોક્યુમેન્ટમાં લેખકનું નામ, વેબ પેજની રચનાની તારીખ વગેરે જેવી માહિતી ખાલી જગ્યા ટેગની વચ્ચે લખવામાં આવે છે. તો હેડ અને સ્લેશ હેડ સાચો જવાબ બીજો ઓપ્શન છે.
8 HTML એની મેળે ખાલી જગ્યા પહેલાં અને પછી એક કોરી લીટી ઉમેરે છે. તો ફકરા પહેલાં અને પછી પહેલો જે ઓપ્શન છે એ સાચો જવાબ છે. 9 HTMLમાં દરેક માર્કઅપ કોડ એટલે કે સંકેતની ખાલી જગ્યા કહે છે. તો દરેક માર્કઅપ કોડને ટેગ કહેવામાં આવે છે. બીજો ઓપ્શન સાચો જવાબ છે. 10 ખાલી જગ્યાને તમે કેપિટલ કે નાના અક્ષરોમાં લખી શકો છો. તો HTML ટેગ જે છે એને તમે કેપિટલ અથવા તો નાના અક્ષરોમાં લખી શકો છો. તો પહેલું જે છે HTML ટેગ, પહેલો ઓપ્શન એ સાચો જવાબ છે. 11 ખાલી જગ્યા વચ્ચેનું લખાણ બ્રાઉઝરના ટાઇટલ બાર પર દર્શાવાય છે. તો ટાઇટલ અને સ્લેશ ટાઇટલ એના વચ્ચેનું લખાણ જે છે એ ટાઇટલ બાર પર બ્રાઉઝરના ટાઇટલ બાર પર દર્શાવાય છે. 12 HTML ડોક્યુમેન્ટ હંમેશા ખાલી જગ્યાથી પૂરો થાય છે. તો HTML ડોક્યુમેન્ટ કોણીય કૌંસમાં HTMLથી શરૂ થાય છે અને અહીંયા આપણને પૂરો થાય છે પૂછ્યું છે. તો કોણીય કૌંસમાં સ્લેશ HTMLથી પૂર્ણ એટલે કે એનું અંત થાય છે, એન્ડ થાય છે. 13 HTML ડોક્યુમેન્ટમાં ખાલી જગ્યા સુધીની ટેગનો ઉપયોગ દ્વારા શીર્ષકની 6 સાઇઝ મળે છે. તો આપણે આગળ જોઈ ગયા કે H1થી H6 સુધીની આપણને શીર્ષકની સાઇઝ મળે છે. તો પહેલું જે ઓપ્શન છે H1થી H6 ત્યાં સુધીની આપણને સાઇઝ મળે છે. 14 HTML ડોક્યુમેન્ટની ખાલી જગ્યાનો ઉપયોગ કરી નિહાળવામાં આવે છે. તો HTML ડોક્યુમેન્ટને ઇન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ કરીને નિહાળવામાં એટલે કે જોવામાં આવે છે બ્રાઉઝર દ્વારા. 15 ખાલી જગ્યા ટેગ શીર્ષકની શરૂઆત દર્શાવે છે. તો કોણીય કૌંસમાં એંગ્યુલર બ્રેકેટમાં હેડ એ ટેગ શીર્ષકની શરૂઆત દર્શાવે છે. 16 ખાલી જગ્યા એ વેબ પેજમાં ટેક્સ ચિત્રો અને ધ્વનિ ઉમેરવા માટે ઉપયોગમાં લેવાતા માર્કઅપ સંકેતો કે પ્રતીકોનો સમૂહ છે. તો HTML શું આવશે? HTML HTML એ વેબ પેજમાં ટેક્સ ચિત્રો અને ધ્વનિ ઉમેરવા માટે ઉપયોગમાં લેવાતો માર્કઅપ સંકેતો કે પ્રતીકોનો સમૂહ છે. 17 HTML ડોક્યુમેન્ટ ખાલી જગ્યા જેવા સાદા ટેક્સ્ટ એડિટરમાં લખાય છે. તો નોટપેડ જેવા સાદા ટેક્સ્ટ એડિટરમાં HTML શેમાં લખાય છે? નોટપેડ પ્રોગ્રામમાં. તો જવાબ આવશે નોટપેડ. 18 HTMLમાં લખાણની ખાલી જગ્યા શૈલી ઉપલબ્ધ છે. તો 3 શૈલી. કેટલી શૈલી ઉપલબ્ધ છે? 3 શૈલી. ફાઇલ નેમ ફર્સ્ટ HTML.HTMLમાં ખાલી જગ્યાએ ફાઇલનું નામ છે. ફર્સ્ટ HTML શું જવાબ આવશે? ફર્સ્ટ HTML. 20 HTML ડોક્યુમેન્ટનો ફાઇલ એક્સટેન્શન ખાલી જગ્યા હોય છે. તો અહીંયા સ્મોલ HTML છે અને ડોટ સ્મોલ HTML છે. તો આપણે આગળ પાઠમાં અને સ્વાધ્યાયમાં અભ્યાસ કરી દીધો છે, બરાબર ને? તો એનું HTML ડોક્યુમેન્ટનો ફાઇલ એક્સટેન્શન ડોટ સ્મોલ HTML એ છે એક્સટેન્શન, બરાબર? તો જવાબ આવશે બીજો ઓપ્શન. તો હવે આપણે પાઠ 3 એની ખાલી જગ્યાઓ જોઈએ. પ્રોગ્રામના વિકાસમાં ખાલી જગ્યાએ પહેલું પગથિયું છે. તો અલ્ગોરિધમ. કયું છે પહેલું પગથિયું? અલ્ગોરિધમ, ફ્લો ચાર્ટ અલ્ગોરિધમ એટલે કે
ફ્લો ચાર્ટ એટલે આપણા જે પ્રોગ્રામ નક્કી કર્યો હોય એને દર્શાવતો ચાર્ટ, બરાબર. બે નંબર, ખાલી જગ્યામાં ઇનપુટ, પાથ, પ્રક્રિયા અથવા તો નિર્ણયના તબક્કા અને છેલ્લે આઉટપુટનો સમાવેશ થાય છે તો ફ્લો ચાર્ટની અંદર ઇનપુટ પાથ એટલે ડેટાની એન્ટ્રી, નિર્ણયનો તબક્કો અને છેલ્લે આઉટપુટ એ શું કોણ દર્શાવે છે? ફ્લો ચાર્ટ દર્શાવે છે. તો જવાબ આવશે ફ્લો ચાર્ટ બીજાની અંદર. ત્રણ, ફ્લો ચાર્ટમાં ચલ એ અને બીનો સરવાળો કરી ચલ સીના માં પરિણામ સ્ટોર કરવા માટે ખાલી જગ્યા ચિહ્નનો એટલે કે પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે છે. તો પરિણામ સ્ટોર કરવા માટે લંબચોરસ, કયા પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે છે? લંબચોરસ. ચાર, ફ્લો ચાર્ટમાં જો એ મોટા છે બી કરતા તો યસ પાથ લેવો, અન્યથા નો પાથ લેવો. આ પ્રકારના કાર્ય માટે ખાલી જગ્યા ચિહ્નો પ્રતીકનો ઉપયોગ થાય છે તો એના માટે સમબાજુ ચતુષ્કોણનો ઉપયોગ થાય છે. પાંચ, ફ્લો ચાર્ટમાં ચલ એની કિંમત લખવા માટે ખાલી જગ્યા ચિહ્નનો પ્રતીકનો ઉપયોગ થાય છે તો કિંમત લખવી છે એની તો એના માટે સમાંતર ભુજ ચતુષ્કોણ ચિહ્ન કે પ્રતીકનો ઉપયોગ થાય છે. છ, ખાલી જગ્યાએ એ બીજું કશું નથી પરંતુ આપેલ સમસ્યાનો ક્રમબદ્ધ તર્કબદ્ધ ઉકેલ છે તો પ્રોગ્રામ. પ્રોગ્રામ શું છે? પ્રોગ્રામ એ બીજું કશું નથી પરંતુ આપેલ સમસ્યાનો ક્રમબદ્ધ અને તર્કબદ્ધ ઉકેલ છે. છ નો જવાબ છે પ્રોગ્રામ. સાત, ખાલી જગ્યાના આધારે ફ્લો ચાર્ટ દોરવામાં આવે છે તો એલ્ગોરિધમના આધારે ફ્લો ચાર્ટ દોરવામાં આવે છે. આઠ, પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરી પ્રક્રિયા સમજાવતી આકૃતિને ખાલી જગ્યા કહે છે તો પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરી પ્રક્રિયા સમજાવતી આકૃતિને ફ્લો ચાર્ટ કહેવામાં આવે છે. નવ, ફ્લો ચાર્ટમાં ખાલી જગ્યા પ્રતીક ફ્લો ચાર્ટનો આરંભ અને અંત સૂચવે છે તો ટર્મિનલ જે છે એ ફ્લો ચાર્ટનો આરંભ અને અંત સૂચવે છે. એન્ડ અને બિગિનિંગ. દસ, ફ્લો ચાર્ટમાં ખાલી જગ્યા પ્રતિ ગણતરીની પ્રક્રિયા સૂચવે છે તો પ્રોસેસ છે એ ગણતરીની પ્રક્રિયા સૂચવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રશ્ન એક પૂર્ણ થાય છે. તમારે આ રીતે તમારી કમ્પ્યુટરની નોટબુકની અંદર કમ્પ્યુટરની ખાલી જગ્યાઓ લખવાની છે. આવતા પીરિયડ એટલે કે ભાગ બેની અંદર પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણનો અભ્યાસ આપણે કરીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.